મહુવા નજીકના ઉગણવાવ ગામે ભાભી અને બહેનના હત્યારાને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી આરોપી વેલજીભાઈ રામજીભાઈ સિચારાને ઝડપી પાડ્યો છે. મહુવા નજીકના ઉગણવાવ થોડા સમય પૂર્વ ભાભી સોનલબેન અને બહેન ત્રિવેણી પર ખંપાણી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારીને ફરાર થયેલ આરોપી વેલજીભાઈ રામજીભાઈ ચિસારાને પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. ડીવાય એસપી જાડેજા સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે થોડા સમય પૂર્વ તારીખ 1 જાન્યુઆરીના રોજ બપોરના સમયે આરોપી અને તેની ભાભી સોનલબેન અને બેન ત્રિવેણી પોતાની વાડીએ ખેતરમાં કામ કરતા હતા. તે દરમિયાન ભાભી અને બહેન સાથે રકઝક થઈ હતી કે સુરત ખાતે કામ કરવા ગયો હતો પણ ત્યાં ટક્યો નહીં અને સગાઈ થતી ન હોય તે બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ભાભી પર ખંપાણી વડે હુમલો કર્યો હતો અને ભાભીને બચાવવા તેમની બહેન ભારે આવી તો તેની ઉપર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભાભીનો ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને બહેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ હુમલાના આરોપી વેલજીભાઈ રામજીભાઈ ચિસારાને પોલીસે ડબલ મર્ડર કેસનો ગુનો નોંધી કલમ 302-307 વિરુદ્ધ ખૂંટવાડા પોલીસ સ્ટેશનને ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ કામગીરી ડીવાય એસપીના માર્ગદર્શન હેઠળ ખૂંટવાડા પોલીસ સ્ટાફ તેમજ એસઓજીની ટીમ તેમજ મહુવા ડિવિઝન દ્વારા સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયેલો તો એ વખતે રામજીભાઈ પૂંજાભાઈ સિસારા જેમની વાડીની અંદર બે સ્ત્રીઓ એક એમની દીકરી ત્રિવેણીબેન તથા બીજી એમના દીકરાની વહુ સોનલબેન ઈજા પામેલ હાલતમાં હતા. જે તપાસ કરતા સોનલબેન સ્થળ પર મૃત્યુ પામેલા હતા અને એમની દીકરી ત્રિવેણીબેન ગંભીર હાલતમાં હોય તાત્કાલિક દવાખાનામાં ખસેડે અને આ કામે તપાસ કરતા આ કામ એનો જે રામજીભાઈનો દીકરો છે વેલજી જે આ ત્રિવેણીબેનનો દેર થાય તથા સોનલબેનનો દેર થાય તેને ગુસ્સામાં આવી અને સોનલબેન અને ત્રિવેણીબેન ઉપર હુમલો કરેલ તેવી તપાસ જણાતા આ કામે પ્રવીણભાઈ જે સોનલબેનના પતિ છે તેની ધોરણસરની ફરિયાદ 302-307 વગેરેની લીધેલી અને તપાસ ચાલુ કરેલી. દરમિયાન બીજા દિવસે આ કામમાં ઈજા પામેલા ત્રિવેણીબેનનું પણ ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. આમ ડબલ મર્ડરનો ગુનો દાખલ થયો. આ કામે આરોપી વેલજી રામજી સિસરા જેની અમે તપાસ તજવીજ ખૂબ શરૂ કરેલી પરંતુ તે બનાવથી તરત જ જે વાડી છે એની આજુબાજુના ડુંગરાળ છે એ વિસ્તારમાં નાસી ગયેલ. અમારી માહિતી મુજબ તે ડુંગર વિસ્તારમાં હોય કપાસના છોડમાં કે વગેરેમાં હોય. હવે સતત 5 દિવસ સુધી 100 પોલીસ તેમજ 100 જેટલા ગામના માણસો દ્વારા અલગ અલગ 12-15 ટીમો બનાવી અને એનું સર્ચ ઓપરેશન દિવસ રાત ચાલુ કરે પરંતુ અમને સફળતા મળે નહીં. તેમ છતાં અમે આગળ અમારી તપાસ ચાલુ રાખેલી અને અમારા ફૂટાવાળા પોલીસ સ્ટાફ દ્વારા ખાનગી બાતમીદારો તેમજ પોલીસ કર્મચારી દ્વારા સતત આ આરોપીની પકડવા માટેની તજવીજ ચાલુ રાખેલ. એ દરમિયાન 9મા દિવસે એટલે કે તારીખ 9 તારીખે ગઈકાલે અમારા ફૂટાવાળાના પીએસઆઈ ડાગર અને સ્ટાફને બાતમી મળેલ કે જે આરોપી છે એ ઉગુલવાની સીમમાં કોઈ એક જગ્યા ઉપર કપાસના વાળમાં સંતાયેલો છે. જેથી અમારા ફૂટવાળાના 4-5 જુવાન પોલીસ કર્મચારીઓ સાથે પીએસઆઈ ગયેલા અને લગભગ સાંજે 6:30 વાગે આરોપીને એક ખેતરમાંથી ભાગતા અમે પકડી પાડ્યા. આ સામે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ એવું જણાવ્યું કે પોતે અગાઉ સુરત ગયેલો હતો, ત્યાં કામ કરતો હતો પણ નિષ્ફળતા મળી અને પાછો આવી ગયેલો અને ભાભી એનાથી નારાજ વ્યવહાર નવા મીણાટોળા મારતી કે તું સુરત પણ સેટ નહીં થઈ શક્યો, અહીંયા તું અમારા ઉપર માથે પડ્યો છે, ખાવાનું બરાબર દેતી નહીં વગેરેને કારણે ગુસ્સો આવતા એને ખંપાળી મારી દીધેલી એની ભાભીને અને તેમજ એની બેનને પણ ખંપાળી મારી દીધેલી અને ભાગી ગયા. આસિફ આગવાનનો રિપોર્ટ મહુવા.